ખાસ કરીને મીડિયાવાળા ની જોડે વાર્તાલાપ કરવાનું મુખ્ય કારણ, જે રીતે સરકાર દ્વારા પ્લાસ્ટિક ની સામે પર્યાવરણ બચાવવા માટે જે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, અને આ ઝુંબેશમાં લોકોને સહભાગી કરવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા પણ કોઈ પ્રયત્નો થવા જોઈએ. એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ પણ એક એવો નિર્ણય કરેલો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતે રોડ પર ઉતરશે અને લોકોને કંઈક વિકલ્પ આપવો એ રીતનો પ્રયત્ન કરે છે. શાક માર્કેટોમાં અલગ અલગ ઠેકાણે લોકો પ્લાસ્ટિકની થેલીઓમાં જે વસ્તુઓ લઈને જતા હશે એના કાર્યકર્તાઓ આ નોન ઓવન થેલી પોતાની સાથે રાખીને એમને પ્લાસ્ટિકની થેલી પોતે લઈ લેશે અને આ થેલી એમને આપશે, કે જે આ થેલી એમને ઘણી ઉપયોગી થશે. જ્યાં સુધી આ થેલી પાકશે નહીં ત્યાં સુધી પણ એમને ઉપયોગી રહેશે. એ જ રીતે કેટલું પણ પાણી આવે કે આવકાળીએ જોઈ થોડું ઘણું નુકસાન પણ આપણને થયું છે, લોકો તકલીફમાં પણ છે, એને માટે પણ પાર્ટી આગેવાની લઈને લોકોની તકલીફ દૂર થાય એના માટેના પ્રયત્નશીલ છે. અમારા સન્માનીય પ્રદેશના મહામંત્રી ભરતસિંહજી પણ ખાસ આ અંગે જ આજે અહીંયા સુરત આવેલા છે, અને હું ભરતસિંહજીને વિનંતી કરીશ કે આ અંગેની આગળની જે કંઈ વાતો છે તે આપની સમક્ષ એ વાત કરે. અર્પણ કરીએ અહીં ક્યાં કોઈ અસર કરે ખબર.